पलसाणा तालुकामां लूटधाड़ बाद हवे तस्करोए ખેડૂતોને પણ નથી બક્ષ્યા। पलसाणा तालुकाना બે ગામના ખેતરોમાંથી અંદાજિત 50 થી વધુ થાંભલાના વીજ વાયરો તસ્કરો ચોરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે। ખેડૂતોની મુશ્કેલી જાણે સમવાનું નામ જ નથી લેતી। ખાતરના અસહ્ય ભાવ વધારા અને અપૂરતી વીજ વ્યવસ્થા બાદ માંડમાન ખેડૂત બેઠો થઈ રહ્યો છે। ત્યાં તો ખેડૂતને એકથી ચડિયાતી એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પલસાણા તાલુકાના કારણ ગામેથી 7 ખેડૂતના ખેતરમાંથી એગ્રીકલ્ચર વીજ વાયરની ચોરીનો બનાવ સામે આવ્યો છે। તો બીજા બનાવમાં પલસાણા તાલુકાના કરણ ગામને અડીને જ આવેલા વડદલા ગામના 5 થી વધુ ખેડૂતના ખેતરમાંથી એગ્રીકલ્ચર વીજ લાઇનમાં વાયર ચોરાયો હતો। બંને ગામ મળી અંદાજિત 50 થી વધુ વીજ થાંભલા પરથી એગ્રીકલ્ચર વાયરની ઉઠાંતરી થઈ હતી। ચોરી અંગે કરણના 7 ખેડૂતોએ પલસાણા વિભાગની ભૂતપોર ખાતેની ગુજરાત વીજ બોર્ડની ઓફિસમાં ઇજનેરને લેખિત ફરિયાદ આપી છે। તેમજ ફરિયાદ કરવા ગયેલ ખેડૂતોના કામ કરવાને બદલે નવા નવા નિયમો બતાવી કામને ટલ્લે ચઢાવી રહ્યું ખેડૂતોને જણાવે છે। હાલ એકાએક એલ્યુમિનિયમના ભાવ વધ્યા હોવાના કારણે તસ્કરો હવે એલ્યુમિનિયમના વાયર ચોરી તરફ વળ્યા હોવાનું અનુમાન લગાવી રહ્યું છે। થોડા વર્ષો પહેલાં તસ્કરો ખેતરમાંથી એગ્રીકલ્ચર લાઇનમાંથી ટ્રાન્સફોર્મ ચોરતા હતા, હવે વીજ વાયરની ચોરીના બનાવો સામે આવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે પલસાડાના વરેલી તેમજ આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર ધાતુ પીગળાવી ભઠ્ઠીઓ આકાર લઈ રહી છે। એ ભઠ્ઠીઓમાં કયા પ્રકારની ધાતુઓ પીગળાવવાના આવે તે તપાસનો વિષય છે। રિપોર્ટર રમેશ ખંભાતી, કડોદરા। નાયક શિવમ કુમાર કિરીટભાઈ, કરણ। આ ઘટના એટલા રવિવારે 10 તારીખે ઘટના બનેલી છે। રાતે આ બધા એગ્રીકલ્ચરની લાઇન 32 ગાળાના વાયર કાપી ગયા છે। તો ભાઈ, અમે બીજે દાડે અરજી આપવા ગયા 2 દાડા રહીને, તો હવે જીબીવાળાએ એવું કીધું, અમે લેખિતમાં અરજી આપી, બધા જેટલા કનેક્શન છે 32 ગાળાના વાયર કાપાયેલા છે, તો જીબીવાળાએ એવું કીધું તમારે જાતે પોલીસ સ્ટેશનમાં અરજી આપવી પડે એમ કે તો જીબીનું કંઈ મળે નહીં। સાહેબ, એક પ્રશ્ન છે કે હું ખેડૂત છું, પણ હું એમ કેમ છું કે આજે ખાતરના ભાવ બહુ વધેલા છે, મારો પાક નુકસાન કરે છે, પાકો નુકસાન થાય છે પાણી વગર, મોટર નહીં ચાલે, અને આવી રીતે ઘટના બનતી હોય તો હવે અમારે હવે શું કરવું ને? આજે ખેડૂત એ વિચારમાં પડી ગયેલો છે, કરણ ગામના એક એક ખેડૂતો, હવે આ રીતે જો આવી રીતે વાયરની ઘટના બનતી હોય તો હવે આમાં કોઈ જે બી કાર્યવાહી કરે ને વહેલું સર, જે નિયમ પ્રમાણે જે સર્વે કરીને, જે સર્વે કરીને જે થતું હોય તે વાયર રાખવા યોગ્ય વિનંતી કરીએ, બસ અમારી બીજી આ જે જીબીના અધિકારીએ એવું કહ્યું કે ભાઈ તમે એમ કે પહેલાં આ અરજી તમે આપો અને પછી તે પોલીસ સ્ટેશનમાં તમારે જાતે આપવી પડશે, તો જીબીને કોઈ જવાબદારી નથી સાહેબ ને? જીબીમાં એવું કહ્યું તો એના માટે ખાલી એકચ્યુઅલી 7 બારની નકલ અને લાઇટ બિલની જરૂર હોય, પણ આધાર કાર્ડ કેમ માગતા છે મને નથી ખબર પડતી આ વસ્તુમાં। ના, કોઈ આવ્યું નથી અત્યાર સુધી, આજે વધારે દાડા થઈ ગયા, માણેનો 10 તારીખની ઘટના હતી, આજે ગુરુવારે થઈ ગયો, પણ કોઈ આવ્યું નથી, ને આ લોકો કોઈ ભૂતપૂર્વ ને સરકારી અધિકારી કામ કરવા જ નથી માગતા ભૂતપૂર્વમાં, આ વસ્તુ કાયમ કે વારંવાર રજૂઆત કરવામાં, તો આ રીતે આપણે કેટલી વખત કહીએ, આજે વાયરમેનને આપણે કહીએ કે ભાઈ એમ છે, વાયરમેનનો કોઈ વાંક નહીં હોય, પણ ઉપરથી જે મેઇન સાહેબ જે બેઠેલા હોય તે લોકો બધું અંદર બેસીને રંધાય છે બધું। હા, આ મોણી ફીડરની લાઈન છે સાહેબ, કરણ ગામમાં એગ્રીકલ્ચર, આજે પાક શાકભાજીને એ બધું સુકાઈ જાય છે, તો હવે આનું હવે કોઈ પ્રોસેસર જે થતું હોય તે કરવા વિનંતી।